મિત્રો અને વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ નીલેશ બાલસ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આઈ હોપ કે તમે એકદમ મજામાં છો. અને હું પણ એકદમ મજામાં જ છું અને આપણો વિડીયો જોવા એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. તો અત્યારે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આગળનો વ્લોગ પૂરો કર્યો ત્યાંથી જ સ્ટાર્ટ કરી દીધો અને આગળનો વ્લોગ પણ અપલોડ કરી દીધો હે. તો ના જોઈએ તે પણ જોઈ લેજો. અને એ પણ વ્લોગ તો બહુ નાનો બન્યો કારણ કે બહુ કામમાં હતા એટલા. અને અત્યારે હું આવી ગયો ઉપર કારણ કે બહુ મોડો ફ્રી થયો હું અને હમણાં આવ્યો હું ઉપર. બહુ મોડું થઈ ગયું, જોકે 6:30 જેવું થવા એવું ને અત્યારે સનસેટ થઈ ગયો ઓલરેડી, થવાનું જ છે. તો આવું બધું ચાલે છે, હમણાં કામકાજમાં હોય એટલે બ્લોગ નથી ઉતરતો, એટલે નક્કી નથી રહેતો કેવડો બ્લોગ આવે એ. તો જો અત્યારે બાળકો રમે છે પાછળ, ક્રિકેટ ચાલુ કર્યું છે તો ભલે રમતા હોય આપણે. અને બ્લોગમાં કંઈ નવું હમણાં હશે તો કહી દઈએ. અને ઘરનું કામ પણ ચાલુ કરવાનું છે નીચે, તો એ પણ લગભગ તો એક બે દિવસમાં જ કરવાનું, એટલે આ બ્લોગમાં તમને જોવા મળશે. કારણ કે એની બધી વ્યવસ્થા કરવી જોઈએ, બધો સામાન ફેરવવો જોઈએ અને બધું શું કહેવાય બી વ્યવસ્થિત કરવું જોઈએ. હેઠેનું આખે આખું ટૂંકમાં લાદી બદલાવાની છે ને, એટલા માટે આખું મકાન હેઠે ખાલી કરી નાખવાનું અને બીજે બધો માલ ટ્રાન્સફર કરવો જોઈએ, એટલે એવું બધું હાલશે. એટલે લગભગ આજથી જ કામ ચાલુ તો કરવું જોઈએ આજને કાલ, એટલે પ્રમદી તો લગભગ શું કહેવાય કારીગર આવી જાય. એટલે જોઈએ હું છે શું નહીં એ તમને બતાવતો રહેશે, એટલે જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ. તો આવું બધું ચાલે છે. અને સબસ્ક્રાઈબ કરવામાં થોડીક તમે ઢીલ આપો છો, એટલે સબસ્ક્રાઈબ વહેલી તકે જલ્દીમાં જલ્દી કરી દો. કારણ કે ઘણા મિત્રો એવા છે કે વિડીયો જોઈ છે પરંતુ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, તો એ બધા મિત્રોને કહેવાનું કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે અનસબસ્ક્રાઈબર લોકો આપણા વિડીયો વધારે જોવે છે, તો એ બધા જ મિત્રો સબસ્ક્રાઈબ કરી દે એટલે આપણા 1000 સબસ્ક્રાઈબર થોડાક જ દિવસમાં થઈ જવાના છે. અને વધુમાં વધુ શેર પણ કરતા રહેજો, એટલે એવું બધું છે. કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો અને વ્યૂ વધારશો તો એક વિડીયો બનાવવાની વધારે મજા આવે, કારણ કે મોટિવેશન મળે છે. તો એવું બધું હોય એટલે તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, તો વહેલામાં વહેલી તકે આપણા 1000 સબસ્ક્રાઈબર પણ થઈ જાય. તો એવું બધું ચાલે છે, તો શેર કરતા રહેજો. મિત્રો સાંજના વાગી ગયા છે 8:30 અને અત્યારે જમવાનું હોય તો રોટલા બની ગયા છે. જોવામાં બને છે શાક, ભીંડાનું શાક બને છે મસ્ત. ચાલો બની જાય પછી જમી લઈએ. મિત્રો ઢોસા લેવા આવ્યા, અહીં ટ્રાફિક એટલી છે ને કે વારો આવ્યો નથી, વેઇટિંગમાં બેઠા છે. બતાવું તમને હમણાં જેવું ઢોસા હજુભાઈના ઢોસા પાર્સલ અને પછી ઘરે આવીને જમ્યો. અને ઢોસા લેવા ગયો તો તમે આગળ જોઈએ પ્રમાણે ભાઈ ઢોસા કોઈ ખાધા હે, ડૂચા વાળી દીધા એટલે ઢોસા ખાતા ફૂલ પેટ થઈ ગયું હોય. અને અત્યારે બસ ઉપર આવીને બેઠો હું, કારણ કે થોડું ઘણું પચી જાય એટલે એ પ્રમાણે પછી નીંદર આવશે. એટલે શું કહેવાય આ તો ખાવામાં તો ઢોસામાં ડૂચા વાર દીધા એટલા ખાધા છે, તો મજા આવી ગઈ છે. અને તમે પણ જોયું એ પ્રમાણે આગળ. તો હમણાં શું કહેવાય આજ તો ઘણું બધું કામ હતું એટલે ટાઈમ નથી મળ્યો, કારણ કે ડાયરેક્ટ સાંજે જ આપણે મળ્યા છે. અને કન્ટિન્યુ જોતા રહેજો અને બધું બધું શેર કરતા રહેજો. અને આપણા બ્લોગમાં સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને જો તમે મારા મોટાભાઈના લગ્નની તમે હાઈલાઇટ જોવા માગતા હોય તો કોમેન્ટમાં લખજો, અથવા લાઈક વધુ બધું મળશે તો આપણે એની હાઈલાઇટનો વિડીયો અમે અપલોડ કરશું. કારણ કે શ્રીમતનો બ્લોગ છે, પછી એક બહેનની જલવિધિ છે, એક ફઈની જલવિધિ છે, એમાં સારા એવા રિસ્પોન્સ મળી રહ્યો છે અને વ્યૂ બહુ ટૂંકમાં વધારે આવી રહ્યા છે. તો એવી વસ્તુ તમને જોવામાં વધારે મજા આવે. તો આપણે મેરેજની હાઈલાઇટ આપણી પાસે પડી જ છે ઓલરેડી બનાવેલી, જો તમે જોવા માગતા હોય તો કોમેન્ટ કરજો અથવા લાઈક કરજો અથવા પર્સનલમાં કહેજો, તો હું એ અપલોડ કરીશ. ક્યારે કરવું એ કંઈ નક્કી નથી, એટલે જોવું પડશે. કારણ કે કોપીરાઇટનો પણ એમાં પ્રોબ્લેમ આવી શકે, એટલે પહેલાં સોંગનું પણ જોવું પડશે અને પછી થોડું ઘણું એવું લાગશે તો એડિટ પણ કરવું જોઈએ અને તમને બતાવી છે. એડિટ તો બીજું બધું એનિમેશનના અંતે નહીં તો એડિટ જ રાખવાનું છે, પરંતુ એમાં સોંગને જે મૂકેલા હોય એમાં થોડુંક એડિટ કરવું પડે, બાકી કોપીરાઇટનો ઇસ્યુ આવી શકે એટલે. તો આવું બધી છે એટલે તમે એ પ્રમાણે કહેજો તો આપણે એ પણ તમારા સાથે શેર કરશું. અને બીજું બધું તો શું કહેવાય મારે જૂના ફોટા છે એ પણ આપણે શેર કર્યા હતા એકવાર. આગળ વિડીયો ના જોઈએ તો જોઈ લેજો, આપણી ચેનલમાં આવી ગયો હોય ઓલરેડી.
તો આવું બધું છે તો કન્ટિન્યુ જોતા રહેજો ચેનલને સપોર્ટ કરતા રહેજો અને વધુમાં વધુ શેર કરતા રહેજો અને ચેનલમાં પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો તમને જોવા મળશે તો અહીંયા જ પૂરો કહીએ છીએ અને નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી અને કંઈક નવા વ્લોગમાં સારું એવું કન્ટેન્ટ લાવવાની ટ્રાય કરીશ કારણ કે હમણાં ટાઈમ નથી રહેતો એટલા માટે આજે નાનો વ્લોગ પણ બન્યો છે એટલે મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી.